લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો નવસારી લોકસભા બેઠક પર ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના જે સાંસદ હતા સી આર પાટીલની જે ઉમેદવારી હતી એ છે અને એની સામે કોંગ્રેસથી નૈસિધ દેસાઈ હતા, પરંતુ જે લોકોની જે વાત કરવામાં હજુ સુધી કોઈ પણ પાર્ટીના કાર્યકર્તાઓને કે એને પ્રવેશ નથી આપવામાં આવ્યો, પરંતુ જે કાઉન્ટિંગ ખાતે જે કર્મચારીઓ જે છે જે મતગણતરી કેન્દ્ર પર જે કર્મચારીઓ છે એમને હાલ પ્રવેશ આપવાની શરૂઆત કરી દીધી છે. થ્રી લેયર સુરક્ષા જે છે તમામ જે કર્મીઓ છે એમને પણ આજે ચેકિંગ કરીને અંદર હાલ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. તમામે તમામ કર્મચારીઓ છે જે પણ મતગણતરી કેન્દ્ર સાથે જોડાયેલા જે કર્મીઓ છે એમને મોબાઈલ સહિતની જે વસ્તુઓ છે એ પણ નથી લઈ જવા માટે મંજૂરી આપવામાં આવી. એટલે કે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે રીતના જે કાઉન્ટિંગ સેન્ટર છે ત્યાં ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત સહિત જે તમામ પ્રકારની જે સુરક્ષા વ્યવસ્થાઓ છે એ હાલ એકદમ સઘન સુરક્ષા વ્યવસ્થાઓ છે. અને જો સાથે જ જો નવસારી લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો નવસારી લોકસભા કેન્દ્ર પર તમે જે માહોલ જોઈ રહ્યા છો, શું ત્યાં કોઈ પાર્ટીના સમર્થકોનું આવવાનું શરૂ થયું છે અથવા તો તેમના કોઈ પોલિંગ એજન્ટ છે એ પણ આવી ચૂક્યા છે? ચોક્કસથી પંકજ, હાલ જે તમામ જે અહીંયા જે મતગણતરી કેન્દ્ર છે ત્યાં તમામ જે કર્મીઓ જે છે મતગણતરી કેન્દ્ર પર આવતા જે કર્મચારીઓ છે એમને જ હાલ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. કોઈ પણ રાજકીય પાર્ટીના જે કાર્યકર્તાઓ છે એ હાલ સુધી પ્રવેશ આપવામાં નથી આવ્યો, પરંતુ જ્યારે એક જે કર્મીઓને જે છે પ્રવેશ આપવાની કામગીરી પત્યા બાદ જ તેમને જે પ્રવેશ આપવાની કામગીરી છે એ હાલ શરૂ કરવામાં આવશે. પરંતુ હાલ અહીંયા એવું કોઈ પણ પ્રકારની જે ગતિવિધિઓ જે કહી શકાય કાર્યકર્તાઓની એ હાલ નથી પંકજ અહીંયા. બિલકુલ, આ ખાસ નવસારીની લોકસભાની બેઠક જેમાં સૌથી વધારે એવું કહેવાય છે ભાવિન કે સી આર પાટીલ પોતાનો જ એક રેકોર્ડ છે એ અહીંયા બનાવશે. આ વખતની સ્થિતિ તમને દેખાઈ રહી છે? કારણ કે એ જે વાતો ઇલેક્શન પહેલા આપણે જોઈ, મતદાન વખતે જોઈ, આ બેઠક એવી છે કે જે સૌથી વધારે લીડ સાથે બેઠક જીતે.